भारत सरकारना माहिती अने प्रसारण मंत्रालयना विविध मीडिया एकमों द्वारा केन्द्र सरकारनी कल्याणकारी योजनाओनी जानकारी माटे लोक माहिती अभियाननुं आयोजन करवामां आवे छे। ताजेतरमां आ कार्यक्रम योजायो नवसारी जिल्लाना जलालपुर तालुकाना दांडी गामे। हा, आ ए ज दांडी गाम छे ज्यांथी ऐतिहासिक दांडी यात्रानी शरूआत थयेली। आझादीनी चळवळनी शुभ शरूआत पूज्य महात्मा गांधीए दांडी गामेथी शुरू करेली मीठानो सत्याग्रह करीने। अंग्रेजो चले जाओ अपने देश में अपना राजना नारा साथे आज नानकड़ा गामथी आजादीनी चळवळना श्री गणेश थयेला अने इतिहासना पाना पर सोनेरी अक्षरे लखायुं दांडी गाम। रमणीय दरिया किनारो दांडी गामनी शोभाने वधारे छे। दांडी गामे योजायेला लोक माहिती अभियानमां प्रेस इन्फॉर्मेशन ब्यूरो अमदावादना एडिशनल डायरेक्टर जनरल श्री उदय मोरे स्वागत प्रवचन साथे कार्यक्रमनी शरूआत करावी हती। छेवाड़ाना गामडा सुधी केन्द्र सरकारनी विविध कल्याणकारी योजनानी जानकारी लोकोने आपवानो लोक माहिती अभियाननो मुख्य उद्देश्य छे तेम श्री उदय मोरे जणाव्युं। हम चाहेंगे कि आप हमारे जो मुख्य अतिथि है उनसे कुछ बातें सुन लें और सीखें, आपको काफ़ी अच्छी जानकारी मिल जाएगी। और यहाँ पे जो कार्यक्रम हमने किया है उससे जो केंद्र सरकार के कई कार्यक्रम हैं उनके बारे में आपको खबर दी जाएगी कि किस तरह से आप उसका लाभ उठा सकते हैं। और हमने आज इसलिए ये जगह चुनी है कि यहीं ये वो जगह है दांडी जहाँ पे महात्मा गांधी जी ने अपना नमक का सत्याग्रह यहाँ से शुरू किया और देश भर में एक आंदोलन फैल गया और देश आज़ाद हुआ, ये तो आप सभी जानते हैं। तो ये जगह पे हमने अपना तय किया था कि कार्यक्रम अपना PIC का शुरू करेंगे। ये हमारा पहला PIC है हमारे डिपार्टमेंट का और इसलिए हमने इस जगह को चुना और यहाँ से शुरू कर रहे हैं दांडी से। प्राथमिक शाला की बालिकाओं ने स्वागत गीत अने नृत्य साथे मेहमानों ने आवकार्या। विद्यार्थीओए अने विद्यार्थिनीओए सुमधुर सुरावली साथे प्रार्थना करी हती। कार्यक्रममां पधारेला महानुभावोने पुष्पगुच्छ अर्पण करीने तेमनुं स्वागत करवामां आव्युं। श्री उदय मोरे माननीय सांसद श्री CR पाटिलनुं पुष्पोथी स्वागत कर्युं। PIBના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અશોક પાઠકે ગણદેવીના માનનીય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું। મંચ ઉપરના અન્ય મહાનુભાવોનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને લોક માહિતી ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો। ગણદેવીના ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈએ સૌનો સાથ સૌનો વિકાસના અભિગમ સાથે શરૂ થયેલા લોક માહિતી અભિયાનમાં પ્રવચન કર્યું। આજે મને જણાવતા આનંદ એ વાતનો છે કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આપણે ઘણા સોશિયલ સિક્યોરિટીની વાત વિદેશમાં રહેતા હોય ત્યારે કરતા આવ્યા છે। પહેલી વાર એમણે
સીઆર પાટીલજી તમામ યોજનાઓ આપણને એ વાતના વિસ્તારથી વાત કરવાના છે, પણ અટલ પેન્શન યોજના ખૂબ નજીવા મંથલી પૈસાથી આપણે આ પેન્શન યોજના આપણને પ્રધાનમંત્રીએ આપણે આપી છે. આ જનધન યોજના ખૂબ નાની હતી, પરંતુ જનધન યોજનામાં એક આંદોલન રૂપી આપણે કરોડો ખાતાઓ સમગ્ર દેશમાં ખોલ્યા છે. આજે આપણે તમે આઈસીઆઈસીઆઈમાં જાઓ કે એચડીએફસીમાં જાઓ તો મિનિમમ 10,000 રૂપિયા તમારે રાખવા પડે. તમે રાખો કે નહીં રાખો, 10,000 તમને ખબર પડે કે દર મહિને 3-3 મહિને પૈસા કપાતા જાય છે. ત્યારે આ ઝીરો બેલેન્સથી જનધન યોજના એ જેવી તેવી વાત નથી. મિત્રો, અહીંયા સાંસદના ખોટા વખાણમાં માનતો નથી, પરંતુ અહીંયા સાંસદ જે બેઠા છે, આદર્શ ગામની યોજના આપ એક વખત ચીખલી જઈને જોઈ આવજો. અહીંયા જે મારા બહેનો અને માતાઓ બેઠા છે, ખૂબ જેમણે ગામને ચીખલીને દત્તક લીધું છે, એ ગામ એવું એમણે બનાવ્યું છે, એની અંદર રિવરફ્રન્ટથી માંડીને જે રીતનું આયોજન કર્યું છે, આપણને એમ લાગે કે નવસારીમાં કોઈ ફરવા જેવું સ્થાન જો કોઈ હોય તો આપણે ચીખલી જવું જોઈએ. માનનીય સંસદ સભ્ય શ્રી આરસી પાટીલે વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ઉદાહરણ સાથે આપીને ગ્રામજનોને સમજાવ્યા હતા. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી વિવિધ બચત યોજનાઓ, ગાય માટેની બચત યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગામડામાં પાયાની સુવિધા મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવા સાંસદશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકો સુધી પહોંચવા માટે કે લોક માહિતી અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે, અને એના દ્વારા કેન્દ્ર સરકારની જે યોજનાઓ તમારા સુધી પહોંચાડવી, માહિતી પણ પહોંચાડવી અને એનો અમલીકરણ માટે બધાને જાગૃત કરવા, એ પણ આની પાછળનો એક ઉદ્દેશ છે. એવી અમને જે ઘણી બધી યોજનાઓ કરી એમાં એક દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે. હવે આ યોજના જે ગુજરાતમાં લાગુ કરી એના કારણે આપણે ઘરે ઘરે લાઇટ આવી. આજે હવે આપણે ત્યાં પાવર જતો નથી, ખેડૂતોને પણ દિવસના પાવર મળે છે, અને દિવસમાં 8 કલાક પાવર મળવાને કારણે એમની પાસે સિંચાઈની ક્ષમતા વધી, જમીનનું ઉત્પાદન વધ્યું, એના કારણે એમની આવક વધી, એના કારણે ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે અને ગામો પણ સમૃદ્ધ થયા છે. આપણે બેટી બચાવો બેટી પઢાઓ તો ગુજરાતમાં મોદી સાહેબે યોજનાનો ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો હતો, અને હું આપને અભિનંદન આપું છું કે નવસારી જિલ્લો એક એવો છે કે બાકીના જગ્યાએ જેમ હરિયાણાની વાત એમાં કરી છે કે 1,000 યુવાનો સામે દીકરીઓ 870 છે, અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આ યોજનાની શરૂઆત હરિયાણાથી શરૂ કરી, પણ નવસારીમાં સુધી અમને આવવું નહીં પડે. મેં મોદી સાહેબને પણ આ વાત કરી કે સાહેબ, આ નવસારી જિલ્લો એવો છે કે જ્યાં 1,000 યુવાનોની સામે 1,007 દીકરીઓ છે, આવો રેકોર્ડ આખા દેશમાં કોઈ જગ્યાએ નથી, અને આપણે આ પરંપરાને જાળવી રાખીશું, ક્યાંય દીકરીઓની સંખ્યા ઓછી નહીં થાય એની કાળજી રાખીશું. પણ ફક્ત એનો જન્મ મહત્વનો નથી, જન્મની સાથે સાથે એ દીકરીઓને ભણાવવી જોઈએ, એને પુરુષ સમોવડી બનાવવી જોઈએ, અને એનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. આ આત્મવિશ્વાસ વધશે તો એનાથી એ કુટુંબનો વિકાસ થવાનો છે, એનામાં એજ્યુકેશન આવશે તો એનો ફળ એના આવનારી પેઢી માટે એના બાળકો પર થવાનો છે. કે એજ્યુકેશનનું મહત્વ જ્યારે માં સમજશે ને, ત્યારે એ માં સમજાવટથી પોતાના બાળકને સમજાવશે. આ એક અભિયાન એવું છે કે સ્વચ્છતા બધાને જોઈએ છે, પણ શરૂઆત કરવામાં બધાને ખચકાટ થાય છે, અને એટલા માટે આ શરૂઆત આપણે જ કરી, આપણા ઘરથી, આપણા આંગણથી, આપણા ગામથી. એ જે મુદ્રા બેંકની એક વાત કરી, મુદ્રા બેંકની યોજના પણ આમ તો પીએમ સાહેબે જ મૂકી છે કે તમારા નવસારી જિલ્લામાં સંસદીય મતવિસ્તારમાં આપણે જે યુવાનો માટે 50,000 થી 10 લાખ સુધીની લોન કોઈપણ જાતના ગેરંટી વગર, તમારો જે સ્કિલ હશે એના સ્કિલના આધારે જે યુવાનોનો ધંધો કરવા માંગતા હશે એ ધંધો કરવા માટેની લોન એને કોઈપણ જાતના ગેરંટી વગર આપવાનો અમાન મુદ્રા બેંકમાં પ્રયોજન છે. ભારતીય ટપાલ વિભાગના અધિકારી કવિતા મીનાએ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે તેમજ સામાજિક સુરક્ષા યોજના વિશે બહેનોને જાણકારી આપી હતી. અટલ સુરક્ષા યોજનાનો લાભ લઈ પેન્શન મેળવીને પોતાના જીવનના પાછલા સમય દરમિયાન સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. મહિલા સશક્તિકરણ કી જો બાત કી જા રહી હૈ તો ભારતીય ડાક વિભાગ કે દ્વારા બેટી પઢાઓ ઓર બેટી બચાઓ યોજના કે અંતર્ગત લિંગાનુપાત કો સુધારને કે સાથ સાથ મહિલા સશક્તિકરણ કે લિયે તથા બેટીઓ કે પાલન પોષણ કો ભી સામાજિક ઓર આર્થિક રૂપ સે મજબૂત કરને કે લિયે સુકન્યા સમૃદ્ધિ યોજના સંચાલિત કી ગઈ હૈ.
जो कि गत वर्ष हरियाणा के करनाल से प्रधानमंत्री महोदय द्वारा शुरू की गई थी। पर यदि 10 वर्ष तक की आयु की लड़की है तो आप उसको सुकन्या समृद्धि योजना के अंतर्गत अवश्य लाएं। इस योजना के कई लाभ है, जैसे कि इनकम टैक्स रिबेट आपको इसमें मिलेगा और 14 वर्ष तक ही आप इसमें अपना पैसा जमा करेंगे, कम से कम 1,000 रुपए और अधिक से अधिक 1.5 लाख रुपया प्रतिवर्ष आपको इसमें भरना है। तो सामाजिक सुरक्षा को मजबूत करने के साथ साथ ये योजना महिला सशक्तिकरण की दिशा में एक व्यापक कदम है। तो मुझे आशा है कि आप हमारे स्टॉल से अधिक जानकारी ले लेंगे, हमने पैम्पलेट और ब्रोशर वगैरह मंगवाए हैं, तो आप उनको ले जाके और इस योजना के बारे में न केवल विचार करेंगे बल्कि इसको क्रियान्वित भी करने की कोशिश करेंगे। इसके अलावा अटल सुरक्षा योजना, हमारे देश में ऐसे लोग जो कि अनौपचारिक क्षेत्र में कार्यरत हैं, केंद्र सरकार के द्वारा लाई गई है। इस योजना के माध्यम से 1,000 से लेकर 5,000 रुपए 60 वर्ष की आयु के बाद में आपको पेंशन के रूप में मिल सकते हैं और इसके जो एलिजिबिलिटी एज है 18 से लेकर 40 वर्ष के कोई भी व्यक्ति जो कि इनकम टैक्स नहीं देते हैं इस योजना के भागीदार हो सकते हैं। तो यह भी एक सामाजिक आर्थिक कल्याण के क्षेत्र में महत्वपूर्ण योजना के रूप में प्रधानमंत्री महोदय ने शुरू की है। तो डिजिटल इंडिया कार्यक्रम में जो ई कनेक्टिविटी है, जो सरकारी योजनाएं हैं तथा अन्य जो कल्याणकारी कार्यक्रम है, शिक्षा स्वास्थ्य तथा दूरसंचार से संबंधित जो भी बातें हैं उनको आप तक इलेक्ट्रॉनिक क्रांति के माध्यम से पहुंचाने का कार्य डिजिटल इंडिया का उद्देश्य है। लीड बैंक मैनेजर परेश एरवाड़िया प्रधानमंत्री जनधन योजना अंतर्गत बचत खातु खोलवा अंगे ग्रामजनों ने जानकारी आपी हती। तेमणे अकस्मात वीमानो लाभ लेवा ग्रामजनों ने आग्रह पूर्वक जणाव्युं हतुं। आ प्रधानमंत्री जनधन योजना ए जीरो बेलेंस थी बैंक मां बचत खातु खोलवानी योजना छे, जेमां 10 वर्ष थी उपरना सगीर कोई पण पोतानुं बचत खातु खोली शके छे। खातु खोलाव्या पछी એમાં 90 દિવસમાં એકવાર તમને મળેલા રૂપે ડેબિટ કાર્ડથી લેવડ દેવડ કરવી જરૂરી છે। હવે તમે એમ કહેશો કે સાહેબ ઝીરો બેલેન્સથી તો ખાતું ખોલાવ્યું છે, પછી લેવડ દેવડ કેવી રીતે કરવી? તમારા મનમાં સ્વાભાવિક પ્રશ્ન થશે। તો લેવડ દેવડ રૂપે કાર્ડ એક્ટિવેટ કરવાનો મતલબ એવો છે, જો તમે 50-100 રૂપિયા નાખેલા હોય તો રૂપે કાર્ડથી એ પૈસા પાછા ઉપાડી શકો અને જો ખાતામાં બેલેન્સ ન હોય તો પણ એ રૂપે કાર્ડ તમે સ્વેપ કરીને તમારા ખાતામાં કેટલું બેલેન્સ છે એની જાણકારી મેળવી શકો, ભલે ઝીરો બેલેન્સ હોય તો પણ એ રૂપે કાર્ડ એક્ટિવેટ થઈ ગયેલું ગણાય। અને જો 90 દિવસમાં એકવાર રૂપે કાર્ડ આપણે એક્ટિવેટ કરેલું હોય અને ન કરે નારાયણને ક્યારેક અકસ્માતથી આપણું મરણ થાય તો સરકારશ્રીના 1 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ એમના કુટુંબજનોને મળે। વિજ્ઞાની ડોક્ટર સી કે ટીમ્બડિયાએ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ખેતીનું ઉત્પાદન વધારવા તેમજ પશુપાલન ક્ષેત્રે વેગ આવે તે માટે દેશભરમાં 642 જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત છે તેમ તેમણે જણાવ્યું। મિત્રો, આપણે સર્વ જાણીએ છીએ કે જીવનમાં ડોક્ટર, એન્જિનિયર અને અન્ય વ્યવસાયિકોની જરૂર કદાચ ઓછા સમય માટે મળે, જ્યારે ખેતી અને ખેડૂત અને એનું જે કઈ ઉત્પાદન છે એની આપણે દિવસમાં 3 વખત જરૂર પડે, એટલે કે સવાર, બપોર અને સાંજ આપણે હર હંમેશ ખેડૂતને યાદ કરવા પડે ત્યારે જ આપણે આપણું ભોજન લઈ શકીએ છીએ। તો આ ભોજન અને એનું ઉત્પાદન માટે ખાસ કરીને એની સાથે સંલગ્ન જે વ્યવસાયો પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન અને આ જે ખેતી છે એ બાબતે ખેતીનું નવીનતમ માર્ગદર્શન માટે ભારત સરકારે આખા દેશની અંદર તમામ જિલ્લાઓની અંદર જિલ્લા કક્ષાએ એક એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી છે। આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર વૈજ્ઞાનિકો ખેતીની જુદી જુદી માહિતી, પશુપાલન અને ખેતીને લગતા વ્યવસાયોની કંઈ પણ માર્ગદર્શન અથવા તો નવીનતમ ટેકનોલોજીની માહિતીની જરૂર હોય તો આ કેન્દ્ર દ્વારા પૂરું પાડવામાં આવે છે। આખા દેશની અંદર 642 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, એ પૈકીનું નવસારી જિલ્લાનું આપણી કૃષિ યુનિવર્સિટીના અંદર કાર્યક્ષેત્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે। આ
આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર ચિરાગ પટેલે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સૌપ્રથમ તો ચિરંજીવી યોજના તે કોને લાગુ પડશે? ચિરંજીવી યોજના એ કોઈ પણ સગર્ભા કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે, એટલે કે બીપીએલમાં કોઈ પણ સગર્ભા જે બીપીએલમાં હોય, ગરીબી રેખા હેઠળ જીવતી હોય, અને એ સગર્ભા બહેનનું જો સરકાર માન્ય કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય, સરકાર માન્ય જે સરકારે માન્ય કરેલ છે એવી પ્રાઇવેટ હોસ્પિટલમાં જો એ ડિલિવરી કરાવે તો એને ડિલિવરીનો ચાર્જ એકદમ મફતમાં કોઈ પણ પૈસા વગર એની ડિલિવરી કરવામાં આવે છે. અને ડિલિવરી થઈ ગયા પછી દવાખાનાથી ઘરે પહોંચવા માટે સરકાર તરફથી એને જે ભાડું ચૂકવવામાં આવે છે એ પણ સરકાર ચૂકવે છે. એટલે આ ચિરંજીવી યોજના છે જેમાં સગર્ભા બેન જે ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલમાં આવતી હોય એમને લાભ મળે છે. અને બીજી યોજના કે જનની સુરક્ષા યોજના જેએસવાય કહે છે, એ જેએસવાયમાં પણ જે બીપીએલમાં એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતી સગર્ભા બહેનો તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જેવી સગર્ભા બહેનો એમને સગર્ભાવસ્થા દરમિયાન 7મા મહિનાથી 9મા મહિના સુધીમાં ₹700 ચેક આપવામાં આવે છે, જે એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર સરકાર દ્વારા કરવામાં આવે છે. અત્યારે સરકારે એક નવી યોજના જાહેર પાડી છે, જેએસએસકે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. આ કાર્યક્રમ આ યોજનામાં કોઈ પણ સગર્ભા બેન અને નવજાત શિશુથી માંડીને 1 વર્ષના બાળક સુધીનું કોઈ પણ બીમારી હોય અથવા તો કોઈ પણ સગર્ભા બેન સરકારી હોસ્પિટલમાં જો ડિલિવરી કરાવે તો એની સંપૂર્ણ ડિલિવરીનો ચાર્જ અથવા સિઝર થાય તો એ પણ ચાર્જ સરકાર તરફથી એકદમ ફ્રી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ગ્રામીણ કૃષિ વિકાસ બેંક નાબાર્ડના શ્રી સંજીવ અગ્રવાલે કાર્યક્રમમાં નાબાર્ડ વિશે માહિતી આપી હતી. નાબાર્ડની ખેડૂતો, મહિલાઓ અને ગરીબો માટેની ખાસ સ્કીમોની માહિતી આપી હતી. નાબાર્ડ એક એવી બેંક છે જેનું આખું નામ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છે, જે 12 જુલાઈ 1982માં ભારત સરકારે એની રચના કરી હતી. અને એનો એક જ ઉદ્દેશ હતો કે ખેતીવાડી અને ગ્રામીણ વિકાસ માટે આ સંસ્થા અવિરત કામ કરે. સૌથી પહેલાં અહીંયા બહેનો ઘણી સંખ્યામાં હાજર છે. તો 1992માં નાબાર્ડે સખી મંડળની સ્કીમ ચાલુ કરી હતી, જેને SHG કહીએ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. એની અંદર 10 થી 20 બહેનો મળીને પોતાનું એક મંડળ બનાવે, એમાં બચત કરે, આંતરિક ધિરાણ કરે અને પછી એ સખી મંડળોને બેંક જોડે એનું બેંક જોડે એને ક્રેડિટ એનું ખાતું ખોલાવીને પછી ત્યાંથી એને લોન લેવા આપવામાં બેંકોને સૂચના આપવામાં આવી. અને એ વ્યાજદર ઘણા સસ્તા વ્યાજદરે બેંકો એને ધિરાણ પૂરું પાડે છે. નાબાર્ડ પણ એમાં રિફિનાન્સ ઘણા સસ્તા દરે એ બેંકોનું પૂરું પાડે છે. જે NRLM બ્લોક છે એની અંદર ફક્ત 4% ધિરાણ મળે છે, બાકીની જગ્યાએ ફક્ત 7% વાર્ષિક ધિરાણ એ સમૂહોને મળે છે. એ સિવાય નાબાર્ડની એક સ્કીમ છે MADP ટ્રેનિંગની સ્કીમ. તો જે સખી મંડળ અમુક સમયથી 2-3 વર્ષથી કામ કરી રહ્યા છે, ઓછામાં ઓછી 1 વખત એમને બેંકથી ધિરાણ લીધું હોય, એને પોતે કોઈ કૌશલ્ય હાંસિલ કરવું હોય, કંઈક જાણકારી લેવી હોય, કંઈક ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે કંઈ ટ્રેનિંગ લેવાની હોય, તેના માટે નાબાર્ડ એ ટ્રેનિંગની સગવડ એ સખી મંડળની બહેનોને પૂરી પાડે છે. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત હેમાબેન પટેલે સગર્ભા બહેનો અને બાળકો માટેની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું. સગર્ભા બહેનોને અપાતી પોષણયુક્ત વાનગીઓ અને બાળ દિવસ નિમિત્તે આંગણવાડીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે તેમણે જાણકારી આપી હતી. જુદા જુદા દિવસોની ઉજવણી ICDS દ્વારા કરવામાં આવે છે, જેવા કે બાળ દિવસ, વાત્સલ્ય દિવસ. બાળ દિવસમાં પહેલા જાન્યુઆરી માસમાં વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સગર્ભા બહેનોને પહેલી ડિલિવરી માટે પ્રોત્સાહિત કરવા માટે એ લોકોને શ્રીફળ અને સાંકળ આપીને એમનું સન્માન કરવામાં આવે છે, તથા ધાત્રી માતાને નેપકિન આપીને એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, બાળકોને રમકડા આપવામાં આવે છે. ત્યારબાદ 12 દિવસની ઉજવણી કરવામાં આવે છે. 12 દિવસમાં બાળકોને રમકડા આપવામાં આવે છે, તથા નાસ્તો કે ગમે તે કંઈ પ્રોત્સાહિત કરવા માટે બાળકોને આપવામાં આવે છે. સગર્ભા ધાત્રી અને કિશોરીને પેકેટના રૂપમાં પૂરક
આહારના રૂપમાં પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સુખડી, શીરો, ઉપમા એ રીતે પેકેટનું વિતરણ કરવામાં આવે છે. 11-14 વર્ષની શાળાએ ન જતી કિશોરી તથા 15-18 વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓને પણ આઈસીડીએસ દ્વારા દર મહિનાના શનિવારે મીટિંગ બોલાવીને એમને આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રસંગે ડીએફપી યુનિટ સુરત દ્વારા લેવાયેલ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા. સ્વચ્છ ભારત અભિયાન અન્વયે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો અર્પણ કરાયા હતા. એલઆઈસીની વિવિધ વીમા યોજના વિશે શ્રી ધવલ ગજ્જરે માહિતી આપી હતી. જીવન સુરક્ષા વીમા યોજના દ્વારા કુટુંબને મળતા વિવિધ લાભ અંગે તેમણે ચર્ચા કરી હતી. એલઆઈસીનું મુખ્ય કાર્ય છે વીમા ક્ષેત્રે બચત કરવાનું કામ છે. આજે ભારતમાં 30 કરોડથી પણ વધારે લોકો એલઆઈસી તરફથી લાભ લઈ ચૂક્યા છે. અત્યારે એલઆઈસીની ઘણી યોજનાઓ છે જે તમારા માટે ઘણી યુઝફુલ થઈ શકે છે. જેમ કે સૌથી પહેલી પરિવારની સિક્યોરિટી. આજે ભારતમાં એક ટ્રેડિશન ફેમિલી છે કે પરિવારમાં 5 મેમ્બર હોય તો કમાનાર વ્યક્તિ એક જ હોય છે, બરાબર. તો આજે જે એક કમાનાર વ્યક્તિ હોય છે, તો આજે દરેક પરિવારના જે કમાનાર વ્યક્તિ હોય છે એમને એમની જન્મ તારીખ તો યાદ હોય છે પણ એમની ડેટ ઓફ ડેથ નથી યાદ હોતી, બરાબર છે. તો એને માટે પરિવારની સિક્યોરિટી ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજી વસ્તુ છે બાળકનું એજ્યુકેશન. આજના સમયમાં બાળકના એજ્યુકેશન માટે હજારોમાં ખર્ચો આવે છે અને જે આવનારી પેઢી માટે લાખો રૂપિયામાં ખર્ચો આવશે. તો એને માટે બચતનું પ્રાવધાન ઘણું જરૂરી બની રહેશે. તો એને માટે એલઆઈસી પાસે ઘણા સારા પ્લાન છે કે જે તમને યુઝફુલ નીવડશે. ત્યાર પછીનું પ્લાનિંગ છે બાળકોના મેરેજ માટેનો મોટો ખર્ચો. તો એને માટે આપણી પાસે ઘણા સારો પ્લાનિંગ છે. ત્યાર પછી આવે છે રિટાયરમેન્ટ. કે આજે ઘણા સારા લોકો પોતાની જિંદગીમાં ઘણું સારું કમાઈ તો શક્યા છે પણ એ લોકોને સહી ક્યાં રીતે બચત કરવું અને કેવી રીતે બચત કરવું એમનું પૂરું નોલેજ ના હોવાથી એલઆઈસી તરફથી ઘણું સારું એ લોકોને નોલેજ પ્રોવાઈડ કરવામાં આવશે અને ઘણા સારા પ્લાનો ઉપલબ્ધ છે. આ પ્રસંગે ડીએવીપી દ્વારા યોજાયેલ સૌનો સાથ સૌનો વિકાસ પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શનમાં વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી ફોટાઓ સાથે રજૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ગ્રામજનો આ યોજનાઓ વિશે વધુ જાણકારી મેળવીને તેનો લાભ લે તે છે. વધુ માહિતી આપી ફિલ્ડ એક્ઝિબિશન ઓફિસર સુમન મચ્છારે. આ પ્રદર્શનમાં ભારત સરકારની વિવિધ પ્રજાલક્ષી લોક કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બેટી બચાવો બેટી ભણાવો, મહિલા સુરક્ષા જેવી અનેક યોજનાઓને આ પ્રદર્શનમાં આવરી લેવામાં આવી છે. સાથે સાથે વિકાસની આંકડાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. આ પ્રદર્શનો, આવા કાર્યક્રમો જિલ્લા સ્તરે અને ખાસ કરીને તાલુકા સ્તરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીઆઈબી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અશોક પાઠકે કાર્યક્રમના સમાપનમાં લોક માહિતી અભિયાનમાં ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. યોજના વિશેની જાણકારી લગભગ પાટીલ સાહેબે આપને ખૂબ વિસ્તૃત, ખૂબ વિગતવાર આપી દીધી છે અને એ પહેલાંના પણ શ્રોતાઓ, ત્યાર પછીના પણ શ્રોતાઓએ તમને ખૂબ ખૂબ માહિતી આપી છે. કાર્યક્રમને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને ફરી એકવાર આપ સૌ અહીંયા આવ્યા, ઉપસ્થિત રહ્યા, બધાને શાંતિથી સાંભળ્યા એ માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. લોક માહિતી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, મહિલા સશક્તિકરણ યોજના, આદિજાતિ કલ્યાણ યોજનાઓ, સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારત હેલ્થ સ્કીમ, રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, કૃષિ ધિરાણ યોજનાઓ, સખી મંડળ, પોસ્ટલ સ્કીમ સહિતની યોજનાઓ વિશે ગ્રામજનોને સમજ આપવામાં આવે, જેના કારણે તેઓ વિવિધ યોજનાના લાભ મેળવીને આર્થિક રીતે પગભર થઈ શકે.